કેમ છે બધાને? મજામાં ને? હજુ આજે આપણે ગ્રામરનો ટોપિક ભણવાનો છે કે વાક્યના પ્રકારો. વાક્યના પ્રકારો કયા કયા છે? તો વાક્યના પ્રકારો છે એ બે રીતના પાડી શકાય છે, અર્થની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ. હવે જુઓ, નવમા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ બધાને વ્યાકરણ એકમ 5 એમ 133માં પેજ ઉપર છે, અને 11મા ધોરણના જે વિદ્યાર્થીઓ છે તેને પેજ નંબર 67 ઉપર આ ટોપિક આપેલો છે, વાક્યના પ્રકારો. એટલે બંને ધોરણના વિદ્યાર્થીઓને આ વાક્યના પ્રકારો છે એ સમજવાના છે. તો અર્થની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ, ખાસ યાદ રાખજો, એક માર્કમાં ક્યાંક એવો પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ કે અર્થની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ વાક્યના બે પ્રકારો પડે છે. હવે આપણે પહેલાં જોઈએ કે રચનાની દ્રષ્ટિએ કેટલા પ્રકારો પડે છે. તો રચનાની દ્રષ્ટિએ સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર કે સંકુલ વાક્ય. સંયુક્ત લખેલું છે પણ અહીંયા આવશે સંકુલ વાક્ય. સાદું વાક્ય, સંયુક્ત વાક્ય અને મિશ્ર કે સંકુલ વાક્ય. એમાં આપણે પહેલું જોઈએ સાદું વાક્ય. તો સાદું વાક્ય કોને કહેવાય? કે જે વાક્યમાં એક ઉદ્દેશ્ય પદ હોય અને એક વિધેય પદ હોય તેને સાદી વાક્ય રચના કહે છે. એટલે કે એક જ ઉદ્દેશ્ય પદ હોય અને એક જ વિધેય પદ હોય. તો પ્રશ્ન એવો પણ થાય કે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ એટલે શું વળી? તો ઉદ્દેશ્ય પદનો અર્થ એવો થાય છે કે જેના વિશે કહેવાયું હોય તે પદ, જેના વિશે કહેવાયું હોય તે પદ એટલે ઉદ્દેશ્ય પદ. અને વિધેય પદનો અર્થ એવો થાય છે કે જે કહેવાયું છે તે વિધેય પદ. સમજી લઈએ પ્રશ્ન. જો એ ઉદાહરણ તમને આપેલું છે કે મારી નાની બહેનનું નામ તો અમૃતા. શું કહે છે ઉદાહરણની અંદર? મારી નાની બહેનનું નામ તો અમૃતા. કોના વિશે કહેવાયું છે? તો અમૃતા વિશે કહેવાયું છે ને કે મારી નાની બહેનનું નામ અમૃતા વિશે વાત થઈ છે. એટલે અમૃતા છે એ ઉદ્દેશ્ય પદ છે. શું વાત થઈ છે? તો કે મારી નાની બહેનનું નામ એટલે જે કહેવાયું છે. શું કહેવાયું છે? કે મારી, તો આપણે જોયું કે મારી નાની બહેનનું નામ તો અમૃતા. એની અંદર અમૃતા વિશે કહેવાયું છે તેથી એ ઉદ્દેશ્ય પદ, અને મારી નાની બહેનનું નામ એ શું છે? જે કહેવાયું છે તે એટલે વિધેય પદ. અમૃતા વિશે કહેવાયું છે એટલે ઉદ્દેશ્ય પદ, અને અમૃતા વિશે જે કહેવાયું છે એ વિધેય પદ. તેની જેમ બીજી વાક્ય રચના છે કે આયુષ વાંચે છે. એની અંદર જુઓ તમે, એકડો કરેલો છે એનો અર્થ થાય છે ઉદ્દેશ્ય પદ, અને બગડો કરેલો છે એનો અર્થ થાય છે વિધેય પદ. આયુષ એટલે જેના વિશે કહેવાયું છે. આયુષ વિશે કહેવાયું છે એટલે આયુષ્ય ઉદ્દેશ્ય પદ, અને એના વિશે શું કહેવાયું છે? કે વાંચે છે એટલે એ વિધેય પદ. તેવી જ રીતે અન્ય ઉદાહરણમાં પણ છે કે તાજમહેલ વિશે કહેવાયું છે તેથી ઉદ્દેશ્ય પદ, અને ખૂબ સુંદર છે તેથી એ વિધેય પદ, કારણ કે તાજમહેલ વિશે કહેવાયું છે. ત્યાર પછી છે તેજસ રમકડાથી રમે છે. એની અંદર જુઓ તમે કે તેજસ છે એ ઉદ્દેશ્ય પદ છે, કારણ કે એના વિશે કહેવાયું છે વિધેય પદ એટલે રમકડાથી રમે છે. રમકડા જે તેજસ છે પ્રવૃત્તિ કરી રહ્યો છે એના વિશે, ટૂંકમાં તેજસ વિશે જે કંઈ કહેવાયું હોય તે વિધેય પદ. એટલે ખાસ યાદ રાખવાનું કે સાદી વાક્ય રચના હોય એની અંદર શું હોય? એક જ ઉદ્દેશ્ય પદ અને એક જ વિધેય પદ હોય છે. એટલે કે કર્તા અને કર્તા જે કંઈ કરતો હોય એ બે જ વસ્તુઓ છે એની અંદર હોય તો એને આપણે સાદી વાક્ય રચના છે એ કહીએ છીએ. ત્યાર પછી વાક્યનો બીજો પ્રકાર છે સંયુક્ત વાક્ય રચના. જો આ સાદી વાક્ય રચના ઘણા ઉદાહરણો તમારા પુસ્તકમાં પણ છે. હમણાં મેં વાત કરી એમ કે 9મા ધોરણમાં છે એ 132 કે 33 પેજ ઉપર છે, અને 11મા ધોરણમાં 67મા પેજ ઉપર છે. એટલે ખાસ જોઈ લેજો, કારણ કે ઘણા બધા ઉદાહરણો તમારી પુસ્તકમાં જે ભણવામાં પાઠ કે કાવ્ય આવતા હોય એના પણ ઘણા બધા ઉદાહરણો છે એની અંદર તમને મળી રહેશે. ત્યાર પછી બીજી વાક્ય રચના છે સંયુક્ત વાક્ય રચના. સંયુક્તનો અર્થ આપણે એવો સમજીએ કે બે વાક્યો ભેગા હોય. પણ કઈ રીતના? તો કે બે અલગ અલગ સાદા વાક્યો જોડાઈને બને છે. આ જે સંયુક્ત વાક્ય રચના છે એ
બે અલગ અલગ વાક્યો ભેગા થઈ અને એ બને છે. બંને વાક્યો સમાન મોભાના હોય છે, એટલે કે જ્યારે તમે એ બંને વાક્યને છૂટા પાડો ત્યારે બંનેનો અર્થ છે અલગ અલગ થતો હોય છે, એકબીજાના આધારિત હોતા નથી. અને ત્રીજો છે કે સ્વતંત્ર રીતે ટકી શકે છે. સંયુક્ત વાક્ય રચના છે એનો અર્થ જેવો થાય છે કે જ્યારે તમે બંને વાક્ય જે છે એ સંયોજક વડે જોડાયેલા હોય, એટલે કે તમને એ ઉદાહરણ આપેલું છે અનિલ અમદાવાદ ગયો અને રમેશ રાજકોટ ગયો. બીજું ઉદાહરણ છે કે અરુણિમાએ આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલબ્રુસ સર કર્યું, વા અને છે એ સંયોજક છે. જો એક્ઝામની અંદર તમને એવા પણ પ્રશ્નો પૂછાય છે, મોટા ભાગના ભૂલ કરો છો, પણ ખાસ ધ્યાન રાખજો, સંયોજકનો અર્થ થાય છે બે વાક્યોને જોડતો જે શબ્દ હોય એને આપણે સંયોજક કરીએ છીએ. પણ, ત્યારે, છતાં, કેમ કે, જ્યારે, જ્યાં ત્યાં, આ બધા શબ્દો છે એને શું કહેવાનું, સંયોજક તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ વ્યાકરણની અંદર. તો આપણે વાત કરીએ છીએ સંયુક્ત વાક્યની. તો સંયુક્ત વાક્યની અંદર બે અલગ અલગ સાદા વાક્ય હોય, બે અલગ અલગ સાદા વાક્ય હોય તે જોડાય અને સંયુક્ત વાક્ય રચના બને છે. પરંતુ એ જે સાદા વાક્ય જોડાય એ કેવા હોય છે, બંને એકબીજા ઉપર આધારિત હોતા નથી. આધારિતનો અર્થ એવો થાય કે આપણે એવું ઉદાહરણ લઈએ કે અમૃતાને એનો ભાઈ જે છે એને પાંચિકા આપ્યા, અમૃતાને એના ભાઈએ પાંચિકા આપ્યા, તો એનું આપણે અર્થ એવો લઈ શકીએ કે એના ભાઈએ પાંચિકા આપ્યા તો એને બદલામાં શું આપ્યું હતું, અમૃતાના ભાઈએ ને પાંચિકા, અમૃતાએ બદલામાં એને પૈસા આપ્યા. તો એ વાક્ય છે એકબીજા ઉપર આધારિત છે. પણ આપણે અહીંયા શું કીધું છે, સંયુક્ત વાક્ય રચના એટલે કેવી વાક્ય રચના, કે બંને જે વાક્યો હોય એક વાક્યની અંદર જે બે સાદા વાક્ય હોય તો એકબીજા ઉપર આધારિત હોતા નથી, એટલે સ્વતંત્ર રીતે ટકી શકે છે. બંને વાક્ય છે એનો અર્થ છે એ સ્વતંત્ર હોય છે. તો આપણે અહીંયા ઉદાહરણ જે પહેલું આપેલું છે કે અનિલ અમદાવાદ ગયો અને રમેશ રાજકોટ ગયો, તો ઉદાહરણ આપણે છૂટા પાડીએ તો કે અનિલ અમદાવાદ ગયો અને રમેશ રાજકોટ ગયો, એ રીતના બંને વાક્યો જે છે પોતપોતાનો અલગ અર્થ ધરાવે છે. તે પછી બીજા વાક્યમાં પણ જુઓ કે અરુણિમાએ આફ્રિકાનું કિલીમાંજારો સર કર્યું, એ પણ અલગ અર્થ ધરાવે છે, અને અરુણિમાએ યુરોપનું એલબ્રુસ સર કર્યું. એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો કે સંયુક્ત વાક્ય રચના જ્યારે તમે એક્ઝામની અંદર તમને પૂછાય કે નીચેના વાક્યની વાક્ય રચના સમજાવો, ત્યારે પહેલાં તમારે જોઈ લેવાનું કે સાદી વાક્ય રચના છે તો તમને પહેલા સૌપ્રથમ તો કોઈ પણ વાક્ય રચના હોય, સાદી હોય, સંયુક્ત હોય કે મિશ્ર કે સંકુલ વાક્ય રચના હોય, એની વ્યાખ્યા યાદ રાખો, એટલે તમને એમાં પછી ઓળખવામાં ભૂલ ન પડે. ત્યાર પછી શું કહે છે કે સંયુક્ત વાક્ય રચનામાં સંયોજકોનો ઉપયોગ થાય છે, કારણ કે બે વાક્યને જોડવા હોય તો સંયોજકનો ઉપયોગ કરવો જ પડે. સંયોજકનો અર્થ શું થાય, બે વાક્યને જોડતો શબ્દ. તો જો અહીંયા તમને અમુક શબ્દો આપેલા છે કે પણ, ત્યારે, છતાં, કે, અને, જ્યારે, ત્યારે, જ્યાં ત્યાં, આવા ઘણા બધા શબ્દો છે એને આપણે સંયોજક તરીકે ઓળખીએ છીએ. જેવા શબ્દો સંયોજક તરીકે ઓળખાય છે, એટલે ખાસ યાદ રાખવાનું, એક્ઝામની અંદર આવા પ્રશ્નો પણ પૂછાય છે, 9મા 11મા બંનેમાં પૂછાય છે કે નીચેના વાક્યમાં યોગ્ય સંયોજક શોધી અને લખો. ત્યારે ખાસ યાદ રાખવાનું, બે વાક્યને જોડતા જે શબ્દો હોય એ સંયોજક તરીકે ઓળખાય છે, એટલે ખાસ યાદ રાખવાનું. ત્યાર પછી ત્રીજી વાક્ય રચના છે કે સંકુલ વાક્ય રચના. કઈ વાક્ય રચના છે, સંકુલ વાક્ય રચના. તો એનો અર્થ શું થાય છે કે જોડાયેલા વાક્યોમાંથી એક વાક્ય રચના છે એ મુખ્ય હોય અને બીજી વાક્ય રચના છે એ ગૌણ હોય છે, ત્યારે તેને આપણે કઈ વાક્ય રચના કહીએ છીએ, સંકુલ અથવા મિશ્ર વાક્ય રચના કહીએ છીએ. અને બીજું છે કે ગૌણ વાક્ય મુખ્ય વાક્ય પર આધારિત હોય છે. હમણાં મેં તમને વાત કરી તેમ કે સંકુલ વાક્ય રચનાનો અર્થ એવો થાય છે કે એવી વાક્ય રચના કે જેની અંદર એક વાક્ય મુખ્ય હોય અને એક વાક્ય ગૌણ હોય, એટલે એના ઉપર આધારિત હોય એ રીતે કહેવાયું હોય. અને બીજો અર્થ એવો થાય કે મુખ્ય વાક્ય જે છે એ
ગૌણ વાક્ય મુખ્ય વાક્ય ઉપર આધારિત હોય છે. આપણે ઉદાહરણ જોઈએ એટલે તમને વધારે સમજાઈ જાય કે જો તમે મારી વાત માનશો નહીં તો સજા થશે. જો આની અંદર છે મુખ્ય વાક્ય શું છે કે જો તમે મારી વાત માનશો નહીં તો શું થશે, સજા થશે. સજા થશે પણ વાત માનશો નહીં તો, એટલે એક વાક્ય મુખ્ય છે અને એક વાક્ય ગૌણ છે અને જો અને તો સંયોજકથી જોડાયેલા છે. તો એવો પણ પ્રશ્ન થાય કે અહીંયા જો અને તો સંયોજક આવ્યા એટલે સંયુક્ત વાક્ય રચના, પણ ખાસ વાક્ય શું છે એ તમારે બે વાર વિચારી જવાનું. તો આપણે સંયુક્ત વાક્ય રચનાની વ્યાખ્યા શું છે કે વાક્યની અંદર જે બે સાદા વાક્ય હોય એ પોતપોતાનો અલગ અર્થ ધરાવતા હોય છે, એકબીજા ઉપર આધારિત નથી. અને સંકુલ વાક્ય રચનાની અંદર બંને જે વાક્યો હોય ભલે સંયોજકનો ઉપયોગ તો થયો જ હોય પરંતુ એકબીજા ઉપર આધારિત હોતા નથી. ત્યાર પછી બીજું ઉદાહરણ છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, એટલે સ્વચ્છતા રાખશો તો પ્રભુનો વાસ થશે. એવું અહીંયા સ્પષ્ટ રીતે સમજાવેલું છે કે મુખ્ય વાક્ય છે કે જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય. સમજાણું? એટલે આ રીતે સંયુક્ત વાક્ય રચના છે એ સમજવાની છે, સંકુલ વાક્ય રચના સમજવાની છે અને સાદી વાક્ય રચના. એટલે ખાસ બધા વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું કે ત્રણેય જ વાક્ય રચના છે એના ઘણા બધા ઉદાહરણો તમારા પુસ્તકની અંદર પણ મળશે. જો વાક્યના પ્રકારોની આપણે ચર્ચા કરતા હતા તો વાક્યના પ્રકારો આપણે બે રીતના જોઈએ. એક વાક્ય રચના છે કઈ હોય છે, અર્થની દ્રષ્ટિએ, અને એક રચનાની દ્રષ્ટિએ. તો રચનાની દ્રષ્ટિએ વાક્ય રચના આપણે જોઈ કે સાદું વાક્ય રચના, મિશ્ર વાક્ય રચના, એટલે કે સાદી વાક્ય રચના, પછી સંયુક્ત વાક્ય રચના અને મિશ્ર અથવા સંકુલ વાક્ય રચના, એની વિશેનો આપણે અભ્યાસ કર્યો. હવે ત્યાર પછી વાક્યના પ્રકારોની અંદર અર્થની દ્રષ્ટિએ જે વાક્યના પ્રકારો છે એનો અભ્યાસ કરવાનો છે. વાક્યના પ્રકારો અર્થની દ્રષ્ટિએ કયા કયા છે, તો જો નવમા ધોરણમાં જે છે એ લોકોને પણ વાક્યના પ્રકારો છે એ ભણવામાં આવે છે અને અગિયારમા ધોરણમાં પણ ભણવામાં આવે છે. તો નવમા ધોરણની અંદર તમે જુઓ કે જ્યારે આ ચેપ્ટર ગ્રામરનું છે એની અંદર અર્થની દ્રષ્ટિએ વિધિવાક્ય, નિષેધ વાક્ય, ત્યાર પછી આ જે અત્યારે વાક્ય છે, તમને એમ થાય કે આ પુસ્તકો અગિયારમાનું છે, પરંતુ આ બધા જ વાક્યના પ્રકારો છે તમારે પણ અભ્યાસક્રમમાં છે. એટલે ખાસ બધા વિદ્યાર્થીઓનું ધ્યાન એમાં હોવું જોઈએ. એવું નહીં કે અગિયારમા ધોરણનું પુસ્તક છે તો એ અમારે કામનું નથી, કારણ કે આ બધા જ પ્રકારો તમારા પુસ્તકમાં પણ ભણવાના છે. તો આપણે જોઈએ કે અર્થની દ્રષ્ટિએ જે વાક્યના પ્રકારો છે એ કયા કયા. તો એમાં તમે જુઓ કે પહેલું છે વિધાન વાક્ય. વિધાન, કોઈની વ્યાખ્યા શું છે, કોઈ હકીકત, ઘટના કે સ્થિતિનું સીધું સાદું કથન એટલે વિધાન વાક્ય. સીધું સાદું કથન, સીધું કહી જ દીધું હોય, જેને અંતે પૂર્ણ વિરામ હોય છે અને તેમાં હકારનો ભાવ રહેલો હોય છે. એટલે ખાસ ધ્યાન રાખજો. એટલે વિધાન વાક્યની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે કોઈ હકીકત જે બની ગયેલી હોય એવી મંડવાની હકીકત જે છે એના વિશે સીધું સાદું કહી દીધેલું હોય અને વાક્યને અંતે પૂર્ણ વિરામ હોય. અને ખાસ ધ્યાન રાખવાનું, વાક્ય નકારવાચક હોતું નથી. વિધિ વાક્યની, વિધાન વાક્યની અંદર શું હોય છે, માત્ર હકારનો ભાવ જ એ વાક્યની અંદર હોય છે. જો આપણે ઉદાહરણ જોઈએ કે સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે, સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. બીજું, મને 12મું વર્ષ ઉતરીને 13મું બેઠું. ત્રીજું, મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. ચોથું, અણદો ઝોળીમાંથી મોરલી કાઢીને વગાડવા લાગ્યો. એટલે આ વાક્યો તમે જ્યારે વાંચશો ત્યારે જ તમને ખ્યાલ આવી જશે ખરેખર આની અંદર વિધાન વાક્ય એ છે. ત્યાર પછી છે હરિયો આખા રસ્તે હસતો હસતો ઘેર ગયો. એટલે આ બધા પાઠ છે, પાઠના જે કંઈ વિધાનો અંદરથી વિધાન વાક્ય તરીકે ઓળખાય છે બધા તમને અહીંયા આપેલા છે. ત્યાર પછી જુઓ નિષેધ વાક્ય, એટલે કે નકાર વાક્ય. એ તમને ખ્યાલ આવી જાય કે જે વાક્યની અંદર ન કરવાનો અથવા ન થવાનો ભાવ હોય તેને આપણે શું કહીએ છીએ, નકારવાચક વાક્ય કહીએ છીએ. અને તે વાક્ય નિષેધવાચક વાક્ય છે
કહેવાય છે કે મારે હવે તેનો કશો ઉપયોગ નથી. ટૂંકમાં નકારનો ભાવ જેની અંદર હોય એને આપણે નિષેધ વાક્ય તરીકે ઓળખીએ છીએ. બીજું છે, અમે બંને આ પરિસ્થિતિ સહી ન શક્યા. ત્રીજું, ઘણી ખરી ઇન્દ્રિયો પર આપણો કાબુ નથી. એ ગામની સફાઈ દિલપૂર્વક કરતો પણ બદલામાં કશું માંગતો નહીં. આ બધા વાક્યો કેવા છે? નિષેધવાચક વાક્ય રચના કહેવાય. હવે ત્યાર પછી છે પ્રશ્નવાચક. એ તો બધાને ખ્યાલ આવી જાય પ્રશ્નવાચક વાક્ય રચના, કે જે વાક્યની અંદર પ્રશ્ન પૂછવો ન હોય એને આપણે શું કહીએ? પ્રશ્નવાચક વાક્ય રચના. પણ અહીં કાંઈ તમારી મરિયમનું નામ નોંધી રાખ્યું છે? ત્યાર પછી, મારા છોકરાને આંગળી અડાડવાની હિંમત કોણે કરી? ત્રીજું, મારા મનમાં કુતૂહલ જાગી ગયું, આ અણદો કોણ હશે? એટલે પ્રશ્નવાચક જે કંઈ વાક્યો હોય એને આપણે શું કહીએ છીએ? પ્રશ્નવાચક વાક્ય રચના. ચોથું, ઉદ્ગારવાચક. ઉદ્ગારવાચક વાક્ય રચનાની અંદર ભાવ દર્શાવેલો હોય, એ પછી હર્ષનો હોય, શોકનો હોય, ઘૃણાનો હોય, વિસ્મય હોય, આશ્ચર્યજનક ભાવ હોય, એ બધા એના ચિહ્નો છે, એ તમને ખ્યાલ છે. તો એને કેવી વાક્ય રચના કહેવાય? ઉદ્ગારવાચક વાક્ય રચના. જો અહીંયા પહેલા વાક્યમાં આપેલું છે કે જા જા તારો કાગળ આવશે તો કોઈ એને ખાઈ નહીં જાય, શું આપેલું છે? ઘૃણાભાવ આપેલો છે. બીજું છે, અમુ ચોધાર આંસુએ રડી પડી, ઓ મારા ભાઈ રે, શોકનો ભાવ છે. ત્યાર પછી ત્રીજી વાક્ય રચના છે કે માળું ગાંડાની પણ દુનિયા લાગે છે. જો આની અંદર વિસ્મયવાચક ભાવ છે, બધા ભાવ છે ખાસ યાદ રાખવાના. જો એની અંદર તમને એવું એક્ઝામમાં ન પૂછે કે ભાવ દર્શાવો, પણ માત્ર વાક્ય રચના છે એ કઈ છે એટલું પૂછાય. પ્રશ્નવાચક છે, ઉદ્ગારવાચક છે, નિષેધવાચક છે, આજ્ઞાવાચક છે, એટલે આ બધું ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી પાંચમું છે આજ્ઞાવાચક. આજ્ઞાવાચક વાક્ય રચના છે એની અંદર ખાસ રાખવા યાદ રાખવાનું કે સીધી સીધી આજ્ઞા આપેલી હોય, કહી દીધેલું, સીધું આમ કરવાનું છે. અનુમતિ અથવા સંમતિનો ભાવ રહેલો હોય તેને આપણે આજ્ઞાવાચક વાક્ય રચના તરીકે ઓળખીએ છીએ. પહેલું છે, તમારે મારી મરિયમનો કાગળ આવે તો પહોંચાડવો. બીજું, બા મારા ગળામાંથી સોનાની કંઠી કાઢી લે. ત્રીજું, જુઓ આજે જરા 2-3 કલાક વધારે બેસજો. ચોથું, પહેરજે શર્ટ ફાડી નાખતો નહીં. એટલે આ વાક્યો જે છે એ શું કહેવાય? આજ્ઞાર્થ વાચક વાક્યો, એટલે કે આજ્ઞાવાચક. એટલે ખાસ આવી વાક્ય રચના જ્યારે એક્ઝામની અંદર પૂછે, પહેલાં 2 વાર વાંચવાનું, સમજવાનું, પછી જવાબ લખવાનો. એટલે તમને વાંચો ત્યાં જ ખ્યાલ આવી જાય કે આની અંદર આજ્ઞા આપેલી છે. ઉદ્ગાર ચિહ્ન હોય એટલે ઉદ્ગારવાચક હોય, એટલે એ તો એની ઓળખ છે. પ્રશ્નવાચકમાં પ્રશ્નવાચકની નિશાની હોય, નિષેધવાચકમાં નકારવાચક વાક્ય હોય, વિધાન વાક્યમાં સીધે સીધું કહી દીધેલું હોય, હકારનો ભાવ હોય અને પૂર્ણ વિરામ હોય. એટલે આવી બધી બાબતો છે તમારે ખાસ ધ્યાન રાખવાની. હવે ત્યાર પછીની વાક્ય રચનાઓ છે એ આપણે આવતા લેક્ચરની અંદર ભણશું, અને 9મા ધોરણ અને 11મા ધોરણ બંને માટે આ વિડીયો છે, એટલે ખાસ ધ્યાન રાખજો. બીજી વાક્ય રચનાઓ છે તે બધી આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.